તમારો ઓફિસર ક્યાં છે ભાઈ? હા તો ભાઈ તમે કીધું ને વિધાઉટ ઓફિસર આ બધા બાઇક ભરી રહ્યા છો. બોલો, આ વિધાઉટ ઓફિસર બાઇક કીધું ભરી રહ્યા છો? આવી છે ને વગર ઓફિસરે તમે કીધું ને બાઇક ઉપાડો છો બધો? ને બોલો, જવાબ આપો એનો. વગર ઓફિસરે? અરે પૂછું છું એનો જવાબ તો લો. વગર ઓફિસરે આ તમે કીધું ઉપાડી શકો? આપ તમે જમાદાર છો? આઈડેન્ટિટી કાર્ડ બતાડો. નહીં આઈડેન્ટિટી કાર્ડ બતાડો, તમારું બતાડો, લાવો હાલો. હાલ પણ બતાડો તો લઈ આવો છો? ના ના શું કરવા? તો ભાઈ અહીંયા તમે શું કરવા ભરી રહ્યા છો? ના ચાલે. અરે ના ચાલે, મારો વિડીયો ચાલી રહ્યો છે. બોલો, તમારું મને આઈડેન્ટિટી કાર્ડ બતાડો કે તમે સરકારી અધિકારી છો કે પોલીસ બો છો, આરટીઓ બો છો? તમે એમને કીધા વિધાઉટ અધિકારી, વિધાઉટ ઓફિસર તમે કઈ રીતે બાઇક ભરી રહ્યા છો? હા જમાદારની વાત જ નથી, તમારી વાત કરો. તમે કઈ રીતના, તમારી પાસે કઈ ઓથોરાઇઝ, તમારી પાસે કઈ પરમિશન છે કે તમે આ રીતના બાઇક ભરી શકો છો? જમાદાર હોય ભરો, પણ જમાદાર હોય ત્યારે કાયદો એમ કહે છે. અને તમારો આઈડેન્ટિટી કાર્ડ લઈ આવો ભાઈ. બધા વાત સાચી છે ખોટી છે? હા આ લોકો આ રીતના ભરે એટલે શું એ લોકો પાસે ઓફિસરોની અધિકાર છે કે નથી? ઓફિસરનો અધિકાર છે, આ લોકોનો નથી. અને પેલા મને કહે છે કે મારી પાસે છે એમનું કાર્ડ. તો કયા આરટીઓમાં સર્વિસ કરો છો? કોન્ટ્રાક્ટ નો નહીં, મને અધિકારી જોવે. અહીંયો મને અધિકારી જોવે. આપણા કાયદામાં શું છે? અધિકારી આવ્યા પછી જ તમે ઉપાડી શકો, એના પહેલા કઈ રીતે ઉપાડ્યો? હું મારું બાઇક હોય કે ના હોય, હું જાગૃત જનતા છું અને જનતાનો જવાબ આપવાનો. એ ધીમે બોલો એટલે ભાઈ, ધીમે બોલો એટલે. અરે બીવડાઈએ જ ને, જનતાની આ બધી વસ્તુ છે, જનતાની વસ્તુ છે. આ સોશિયલ મીડિયા પર ભાઈ બધા વાયરલ કરીએ આ લોકોને, એટલે તમને કોઈ ફરક પડતો નથી. તમે જાતને બધી વસ્તુ કરી શકો છો એમ ને. હલો હવે હલો હલો કરી બધાને બોલાવવાના. હા તમારા ઓફિસર વગર તમે ના ઉપાડી શકો બાઇક. આ કાયદામાં છે કે નથી મને એ કહો. ઉપાડો.